હેલો સ્ટુડન્ટ્સ, આપણે ચેપ્ટર નંબર 5 એર કમ્પ્રેસર ભણી ગયા, બરાબર, જેમાં આપણે જુદા જુદા ટોપિક કવર કર્યા, જેવા કે કમ્પ્રેસ્ડ એરના ઉપયોગો, એર કમ્પ્રેસરનું વર્ગીકરણ, ક્લાસિફિકેશન, એર કમ્પ્રેસરના વિવિધ ટેકનિકલ ટર્મ્સ જોઈ ગયા આપણે. ત્યારબાદ સિંગલ સ્ટેજ રેસિપ્રોકેટિંગ એર કમ્પ્રેસરનું આપણે વર્કિંગ જોઈ ગયા. ત્યારબાદ સિંગલ સ્ટેજ રેસિપ્રોકેટિંગ એર કમ્પ્રેસરમાં ક્લિયરન્સની શું ઇફેક્ટ થાય છે એ પણ આપણે જોઈ ગયા. ત્યારબાદ મલ્ટી સ્ટેજ વર્કિંગ, મલ્ટી સ્ટેજ એર કમ્પ્રેસર છે તો એ કઈ રીતે કાર્ય કરે છે એ બધું આપણે લેક્ચર્સ દરમિયાન જોઈ ગયા. હું આજે તમને બે ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ્સ એર કમ્પ્રેસર ચેપ્ટરના, કે જે GTUમાં વારંવાર પૂછાય છે, તો એ તમને સમજાવવા જઈ રહ્યો છું. તો બધા પોતે સાથે એક ચોપડો, બુક અને પેન રાખી, કેલ્સી રાખી અને સાથે ગણતા જશો, બરાબર. સો એક્ઝામ્પલ ગણતા પહેલાં એ એક્ઝામ્પલમાં ઉપયોગી જે સૂત્રો છે એના વિશે તમને જણાવી દઉં. ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ એર કમ્પ્રેસરની વોલ્યુમેટ્રિક એફિશિયન્સી, વોલ્યુમેટ્રિક કાર્યદક્ષતા, જેના માટેનું સૂત્ર છે તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. ઓકે, વોલ્યુમેટ્રિક એફિશિયન્સી ઓફ એર કમ્પ્રેસર ઇઝ ઇક્વલ ટુ 1+C - C × P2/P1⋅1/N. આ સૂત્ર આવડતું હોવું જોઈએ, અને સાથે તમને બીજો એક એ પણ ખ્યાલ હોવો જોઈએ કે જે ઇક્વેશનમાં સી છે એ શું છે. તો કે એ સી ઇઝ ઇક્વલ ટુ VC/VS, જ્યાં VC છે એ રેસિપ્રોકેટિંગ એર કમ્પ્રેસરનું ક્લિયરન્સ વોલ્યુમ છે, જ્યારે VS છે એ સ્વેપ્ટ વોલ્યુમ અથવા તો સ્ટ્રોક વોલ્યુમ છે. એ ઉપરાંત ઇક્વેશનમાં તમને બીજું જોવા મળે છે P2 અને P1. P1 છે એ એરનું ઇનલેટ પ્રેશર છે, સક્શન પ્રેશર છે, જ્યારે P2 છે એ એર કમ્પ્રેસરમાંથી જે એરનું ડિસ્ચાર્જ છે એ ડિસ્ચાર્જ પ્રેશર છે, અને રેસ્ટુ જે 1/N છે એમાં N છે એ કમ્પ્રેશન પ્રોસેસ જે થાય છે એક્ચ્યુઅલમાં એર કમ્પ્રેસરમાં, એ પોલીટ્રોપિક કમ્પ્રેશન થાય છે. તો એ પોલીટ્રોપિક પ્રોસેસનો કમ્પ્રેશન પ્રોસેસ, પોલીટ્રોપિક કમ્પ્રેશન પ્રોસેસનો પોલીટ્રોપિક ઇન્ડેક્સ છે N છે એ. ઓકે, આઈ હોપ કે તમને આ ઇક્વેશનમાં સી શું છે, P1 શું છે, P2 શું છે એ બધું ખ્યાલ આવી ગયો હશે. ઓકે, સો હવે આપણે નેક્સ્ટ એ એક્ઝામ્પલ ઉપર જઈએ. તો એક્ઝામ્પલ નંબર 5.3 તમારી બુકમાં પેજ નંબર 222 પર હશે. સૌપ્રથમ આપણે ગિવન ડેટા જે છે એ આપેલા રકમ પરથી જોઈએ. એક કમ્પ્રેસર હવાને 1 bar એબ્સોલ્યુટ દબાણથી 7 bar એબ્સોલ્યુટ દબાણ સુધી કમ્પ્રેસ કરે છે. એન એર કમ્પ્રેસર ઇઝ કમ્પ્રેસિંગ એર ફ્રોમ 1 bar એબ્સોલ્યુટ પ્રેશર ટુ ધી 7 bar એબ્સોલ્યુટ પ્રેશર. ક્લિયરન્સ વોલ્યુમ ઇઝ ગિવન 2130 cm³/s. ક્લિયરન્સ વોલ્યુમ 2130 cm³/s છે, તથા કમ્પ્રેશન તેમજ વિસ્તરણ PV⋅N ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ મુજબ થાય છે, એટલે કે પોલીટ્રોપિક કમ્પ્રેશન થાય છે. જો કમ્પ્રેસરની વોલ્યુમેટ્રિક એફિશિયન્સી 85 હોય તો, 85 એટલે કે 85%, 85% હોય તો, વોલ્યુમેટ્રિક એફિશિયન્સી 85 હોય તો પ્રતિ સેકન્ડે સ્ટ્રોક વોલ્યુમ શોધો. ઓકે, સો વી હેવ ટુ ફાઇન્ડ VS. ઓકે, વી હેવ ટુ ફાઇન્ડ VS, સ્ટ્રોક વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ ?. ઓકે, નાવ એર કમ્પ્રેસર હવાને 1 bar થી 7 bar સુધી કમ્પ્રેસ કરે છે, એટલે કે ઇનલેટ પ્રેશર જે એરનું છે એ આપેલું છે 1 bar. આપેલી વિગત, ગિવન ડેટા તમે જોઈ શકો છો બુકમાં તમારી, કે ગિવન હવાનું ઇનલેટ પ્રેશર P1 જે 1 bar આપેલું છે, એબ્સોલ્યુટ પ્રેશર 7 bar થાય ત્યાં સુધી કમ્પ્રેસ કરે છે એર કમ્પ્રેસર,
એટલે ડિસ્ચાર્જ પ્રેશર છે એ તમને આપેલું છે 7 bar. ઓકે, સો પી ટુ ઇઝ ઇક્વલ ટુ 7 bar. નેક્સ્ટ, ક્લિયરન્સ વોલ્યુમ ઇઝ ગિવન 2130 cm³ પર સેકન્ડ. સો વી સી, ક્લિયરન્સ વોલ્યુમ મીન્સ વી સી ઇઝ ઇક્વલ ટુ 2130 cm³ પર સેકન્ડ. એન્ડ નેક્સ્ટ, એટ ધ લાસ્ટ ઓફ ધી ગિવન ડેટા એન ઇઝ ઇક્વલ ટુ 1.3 ઇઝ ગિવન. ઓકે, સો એન ઇઝ પોલીટ્રોપિક ઇન્ડેક્સ, એન ઇઝ ઇક્વલ ટુ 1.3. એન્ડ વોલ્યુમેટ્રિક એફિશિયન્સી, એફિશિયન્સી વોલ્યુમેટ્રિક 85% મીન્સ 0.85. ઓકે, ધીસ ઇઝ ધ ગિવન ડેટા. નાવ વી હેવ વોલ્યુમેટ્રિક એફિશિયન્સી ગિવન એન્ડ ધ વી નો ઇક્વેશન ઓફ ધ વોલ્યુમેટ્રિક એફિશિયન્સી ઇઝ ઇક્વલ ટુ 1+C - C ઇન્ટુ P2/P1⁻¹. બટ હિયર ઇન્સ્ટેડ ઓફ સી ધે હેવ રિટન કે. ઓકે, સો યુ કેન ઓલ્સો રાઇટ સી ઓર કે, એનીથિંગ. ઓકે, સો એફિશિયન્ટ વોલ્યુમેટ્રિક એફિશિયન્સી ઇઝ ઇક્વલ ટુ 1+C - C ઇન્ટુ P2/P1⁻¹ ઓર વોલ્યુમેટ્રિક એફિશિયન્સી ઇઝ ઇક્વલ ટુ 1+K - K ઇન્ટુ P2/P1⁻¹. નાવ પુટ ધી ગિવન ડેટા ઇન્ટુ ધી ઇક્વેશન. સો વોલ્યુમેટ્રિક એફિશિયન્સીની જગ્યાએ આપણે મૂકશું 0.85 ઇઝ ઇક્વલ ટુ 1 as it is પ્લસ કે ઇઝ VC/VS. બટ અત્યારે આપણે કેને એમણામાં જ રહેવા દેશું, કે મીન્સ સી એ એઝ ઇટ ઇઝ રહેવા દેશું, માઇનસ કે ઇન્ટુ, અહીંયા બુકમાં મિસ્ટેક છે, P2/P1 એટલે ત્યાં આવશે 7/1, ત્યાં શું આવશે, આ રીતે આવશે કે ઇન્ટુ 7/1⁻¹. ઓકે, અહીંયા આવશે બરાબર 1+K - K ઇન્ટુ 7/1⁻¹. ઓકે, અને આ જે છે એ વેલ્યુ છે, અહીંયા તમે જોઈ શકો છો કેલ્સીમાં કરવાથી શું મળશે, એ વેલ્યુ મળશે 4.4676. ઓકે, નાવ ફ્રોમ ધીસ ઇક્વેશન સોલ્યુશન કરવાથી આપણને કે ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ મળશે એના પરથી 0.043. આ વેલ્યુ જે છે એ કે ઇઝ ઇક્વલ ટુ VC/VS, જે ઇક્વેશન છે કે છે એ શું છે, VC/VS, એ ઇક્વેશનમાં મૂકવાથી આપણને જે સ્ટ્રોક વોલ્યુમ આપણે જે મેળવવાનું છે, સ્ટ્રોક વોલ્યુમ આપણે જે મેળવવાનું છે એ મળી જશે. સો આપણે સૌ પ્રથમ કે ઇઝ ઇક્વલ ટુ VC/VS એના ઉપરથી VS ને સૂત્રનો કર્તા બનાવશું. સો VS ઇઝ ઇક્વલ ટુ VC/K. સો VC ઇઝ ગિવન 2130 cm³/s એન્ડ K વી હેવ ઓલરેડી ફાઇન્ડ આઉટ હિયર, K ઇઝ 0.043. સો ધીસ ડિવિઝન યુ કેન સોલ્વ ઇન યોર કેલ્સી એન્ડ યુ વિલ ગેટ 49,534.88, એન્ડ ધ યુનિટ વિલ બી વોટ એવર ધ યુનિટ ઓફ ક્લિયરન્સ વોલ્યુમ ઇઝ ગિવન, ધ યુનિટ ઓફ સ્ટ્રોક વોલ્યુમ ઇઝ ઓલ્સો દેટ. ઓકે, સો જે ક્લિયરન્સ વોલ્યુમનો જે એકમ આપેલો છે એ જ તમારા સ્ટ્રોક વોલ્યુમનો એકમ રહેશે, એટલે અહીંયા આવશે cm³/s, કારણ કે ક્લિયરન્સ વોલ્યુમનો તમે એકમ અહીંયા જોઈ શકો છો કે એ 2130 cm³/s આપેલું છે. સો ધીસ ઇઝ વેરી સ્મોલ એન્ડ વેરી ઇઝી એક્ઝામ્પલ. સો આઈ હોપ કે બધા સ્ટુડન્ટ્સને સમજાઈ ગયું હશે, અને હજુ પણ કાંઈ પણ ડાઉટ હોય તો મને કોમેન્ટમાં તમે પૂછી શકો છો. ઓકે, નાવ ધ નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ, ફોર દેટ વી નો, આપણે જાણીએ છીએ કે ટુ સ્ટેજ એટલે કે મલ્ટી સ્ટેજ એર કમ્પ્રેસર હોય, ટુ સ્ટેજ એર કમ્પ્રેસર હોય તો સૌ પ્રથમ સિલિન્ડર, લો પ્રેશર સિલિન્ડરમાં પ્રેશર P1 થી P2 સુધી, ઓકે,
પ્રથમ પ્રેશર પી વન થી પી ટુ સુધી લો પ્રેશર સિલિન્ડરમાં કમ્પ્રેશન થશે, ત્યારબાદ નેક્સ્ટ સિલિન્ડરમાં પ્રેશર પી ટુ થી પી થ્રી સુધી કમ્પ્રેશન થશે હાઈ પ્રેશર સિલિન્ડરમાં. સો ઓવરઓલ આપણે પી વનથી હવાને પી વન દબાણેથી પી થ્રી દબાણ સુધી બે સ્ટેજમાં કમ્પ્રેસ કરશું, એટલે કે ટુ સ્ટેજ કમ્પ્રેસર કંઈક આ રીતે કાર્ય કરે છે. હવે આ ટુ સ્ટેજ કમ્પ્રેસર છે કે જેમાં પી વન છે એ ઇનલેટ પ્રેશર, પી થ્રી છે એ ડિસ્ચાર્જ પ્રેશર, અને પી ટુ જે પ્રેશર છે એ ઇન્ટરમિડિયેટ પ્રેશર તરીકે ઓળખાશે. પ્રેશર પી ટુ છે જે સિલિન્ડર વનનું આઉટલેટ પ્રેશર અને સિલિન્ડર ટુનું ઇનલેટ પ્રેશર થશે, એ ઇન્ટરમિડિયેટ પ્રેશર તરીકે ઓળખાશે. ઓકે, હવે આપણે જોઈએ કે એર કમ્પ્રેસરની મહત્તમ કાર્યદક્ષતા માટેની શરત શું. મહત્તમ કાર્યદક્ષતા એર કમ્પ્રેસરની ક્યારે મળે? જ્યારે એર કમ્પ્રેસરમાં હવાને કમ્પ્રેસ કરવા માટે ઓછામાં ઓછું કાર્ય કરવું પડે ત્યારે એની મહત્તમ એફિશિયન્સી મળી એવું કહી શકાય. ઓકે, સો આ મહત્તમ એફિશિયન્સી માટેની શરત છે એ અહીંયા આપેલી છે તમારી બુકમાં, તમે જોઈ શકો છો. આ જે છે એ મહત્તમ એફિશિયન્સી માટેની શરત છે એ, અથવા તમે એને આ બીજી રીતે આ રીતે પણ લખી શકો કે જે ઇન્ટરમિડિયેટ પ્રેશર પી ટુ છે, ઇન્ટરમિડિયેટ પ્રેશર પી ટુ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ પી વન ઇન્ટુ પી થ્રી થવું જોઈએ, અથવા તો પી ટુ બાય પી વન જે સિલિન્ડર વનનો પ્રેશર રેશિયો છે અને સિલિન્ડર ટુનો પ્રેશર રેશિયો છે, એ બંને પ્રેશર રેશિયો કેવા થવા જોઈએ? પી ટુ બાય પી વન અને પી થ્રી બાય પી ટુ એ બંને સરખા થવા જોઈએ. બંને સેમ જ ઇક્વેશન છે, અલગ અલગ સ્વરૂપે લખેલા છે. સો આપણે ઇક્વેશનને આ રીતે યાદ રાખશું. ઓકે, આ છે મહત્તમ કાર્યદક્ષતા અથવા તો લઘુત્તમ કાર્ય માટેની શરત. આ શરત છે એ મહત્તમ કાર્યદક્ષતા માટેની શરત પણ કહી શકાય, અથવા તો એર કમ્પ્રેસરમાં લઘુત્તમ કાર્ય માટેની પણ શરત કહી શકાય. ઓકે, ત્યારબાદ આગળ આપણે જોશું કે જે લઘુત્તમ કાર્ય છે એર કમ્પ્રેસરમાં કરવા પડતા હવાને કમ્પ્રેસ કરવા માટે લઘુત્તમ કાર્ય કેટલું કરવું પડે, તો એના માટેનું ઇક્વેશન છે એ આ થશે. મિનિમમ વર્ક ડબલ્યુ મીન મીન્સ મિનિમમ વર્ક રિક્વાયર્ડ ટુ કમ્પ્રેસ ધી એર ઇન ટુ સ્ટેજ ઇઝ ઇક્વલ ટુ યુ કેન સી ટુ એન અપોન એન માઇનસ વન પી વન વી વન ઇન ટુ બ્રેકેટ પી ટુ બાય પી વન પ્રેશર રેશિયો ઓફ સિલિન્ડર વન પી ટુ બાય પી વન રેસ ટુ એન માઇનસ વન અપોન એન વોલ માઇનસ વન બ્રેકેટ ઓવર. સો ધીસ ઇઝ ધ ઇક્વેશન યુ મસ્ટ રિમેમ્બર ફોર મિનિમમ વર્ક ઓફ ટુ સ્ટેજ એર કમ્પ્રેસર. ઓકે, નાવ લેટ અસ સી ધ એક્ઝામ્પલ. ઓકે, નાવ ધી નેક્સ્ટ એક્ઝામ્પલ ઇઝ 5.10. આ એક્ઝામ્પલ પણ જીટીયુમાં એક બે વાર પૂછાઈ ગયેલો છે. સો બધા સાથે કેલ્સીનો ઉપયોગ કરી અને કેલ્ક્યુલેશન કરશો તો જ સાચો એક્ઝામ્પલ થશે, એટલે ખાસ ધ્યાન રાખજો. એક કેજી હવાને 10 ન્યૂટન પર સેન્ટીમીટર સ્ક્વેર અને 27 અંશ સેલ્સિયસથી 160 ન્યૂટન પર સેન્ટીમીટર સ્ક્વેર સુધી બે સ્ટેજ કમ્પ્રેસરમાં કમ્પ્રેસ કરવા માટે જરૂરી લઘુત્તમ કાર્ય શોધો. ઓકે, એક કેજી હવાને, સો જે આપેલું છે આપણે લખતા જઈએ કે એક કેજી હવાને એટલે માસ આપેલું છે એમ ઇઝ ઇક્વલ ટુ 1 કેજી. ઓકે, એમ ઇઝ ઇક્વલ ટુ 1 કેજી ઇઝ ગીવન, એમ ઇઝ ઇક્વલ ટુ 1 કેજી ઇઝ ગીવન હિયર. નાવ નેક્સ્ટ હવાને 10 ન્યૂટન પર સેન્ટીમીટર સ્ક્વેરથી 160 ન્યૂટન પર સેન્ટીમીટર સ્ક્વેરમાં બે સ્ટેજમાં કમ્પ્રેસ કરવામાં આવે છે. હવે આ ટુ સ્ટેજ કમ્પ્રેસર છે અને 10 થી 160 ન્યૂટન પર સેન્ટીમીટર સ્ક્વેર સુધી કમ્પ્રેસ થાય છે, એટલે જે 10 ન્યૂટન પર સેન્ટીમીટર સ્ક્વેર છે એ આપણું પ્રથમ પ્રેશર થશે પી વન, અને 160 ન્યૂટન પર સેન્ટીમીટર સ્ક્વેર છે એ આપણું લાસ્ટ પ્રેશર થશે પી થ્રી. આ ભૂલ ન કરવી. ટુ સ્ટેજ કમ્પ્રેસર છે જેમાં 10 થી 160 સુધી કમ્પ્રેસ થાય છે ટોટલ, એટલે પહેલું જે પ્રેશર છે એ 10 ન્યૂટન પર સેન્ટીમીટર સ્ક્વેર પી વન આપેલું છે, જ્યારે 160 ન્યૂટન પર સેન્ટીમીટર સ્ક્વેર છે એ પી થ્રી આપેલું છે.
આ ઉપરાંત અહીંયા આપેલું છે કે હવાને 10 ન્યૂટન પર સેન્ટીમીટર સ્ક્વેર અને 27 અંશ સેલ્સિયસથી એટલે કે શરૂઆતનું તાપમાન T1 છે એ 27 ડિગ્રી સેલ્સિયસ છે. ઓકે, સો 10 ન્યૂટન પર સેન્ટીમીટર સ્ક્વેર ઇઝ P1. ઓકે, 160 ન્યૂટન પર સેન્ટીમીટર સ્ક્વેર ઇઝ P3. નેક્સ્ટ 27 ડિગ્રી સેલ્સિયસ ઇઝ નથિંગ બટ સ્ટાર્ટિંગ ટેમ્પરેચર, શરૂઆતનું તાપમાન, ઇનિશિયલ ટેમ્પરેચર T1. વી મસ્ટ કન્વર્ટ ધીસ ગિવન ટેમ્પરેચર ઇન ટુ કેલ્વિન. સો T1 ઇઝ ઇક્વલ ટુ 27 + 273 ઇઝ ઇક્વલ ટુ 300 કેલ્વિન. ઓકે, નાવ નેક્સ્ટ, બે સ્ટેજમાં કમ્પ્રેસ કરવા માટે જરૂરી લઘુત્તમ કાર્ય શોધો. તો એ લઘુત્તમ કાર્ય માટેનું સૂત્ર આપણે હમણાં જ જોઈ ગયા કે જરૂરી લઘુત્તમ કાર્ય ડબલ્યુ મીન બરાબર 2n/(n-1) P1V1 (P1)(n-1)(n-1). ઓકે, નાઉ ઇન ધીસ ઇક્વેશન યુ કેન સી 2n/(n-1) n ઇઝ ગીવન. અહીંયા ઉપર તમે જુઓ ગિવન ડેટામાં તો R ઇઝ ઇક્વલ ટુ 0.287 kJ/kV તથા પરફેક્ટ ઇન્ટરકુલિંગ અને ઇન્ડેક્સ N ઇઝ ઇક્વલ ટુ 1.3 ધારો. ઇન્ડેક્સ, પોલીટ્રોપિક ઇન્ડેક્સ N 1.3 લેવાનો છે, એટલે 2n/(n-1)માં આપણને N છે એ 1.3 લેવાનો છે. P1V1, સો P1 ઇઝ ગીવન. P1 10 ન્યૂટન પર સેન્ટીમીટર સ્ક્વેર આપેલું છે, પણ V1 આપેલું નથી. પરંતુ આપણે થર્મોડાયનેમિક્સ ભણી ગયા કે જેમાં આપણે એક ઇક્વેશન જોઈ ગયા, PV ઇઝ ઇક્વલ ટુ MRT, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન, વાયુનું લાક્ષણિક સમીકરણ. સો ફ્રોમ ધેટ ઇક્વેશન વી કેન રાઇટ P1V1 ઇઝ ઇક્વલ ટુ MRT1. ઓકે, સો ઇન્સ્ટેડ ઓફ P1V1 વી કેન રાઇટ MRT1, વેર M ઇઝ ગીવન, R is also given and T1 is also given. So the solution is done. Okay? P1V1 ની જગ્યાએ આપણે મૂકી દેશું MRT1. Next, P2/P1 (n-1)(n), જેમાં આપણી પાસે P1 છે પણ P2 છે નહીં. પરંતુ આપણે જોઈ ગયા કે લઘુત્તમ વર્ક માટેની શરત શું છે, P2 must be under root P1 P3. સો વી હેવ P1 and P3 બોથ 10 અને 160. સો એ વેલ્યુ આ ઇક્વેશનમાં મૂકવાથી આપણને P2 જે પ્રેશર છે એ 40 ન્યૂટન પર સેન્ટીમીટર સ્ક્વેર છે એ મળી જશે. સો હવે P2 છે, P1 છે, N છે. ઓકે, અને P1V1ની જગ્યાએ આપણે મૂકી દેશું MRT1. સો ઓલ ધ ડેટા ઇઝ ગીવન. નાવ નેક્સ્ટ વોટ વિલ વી ડૂ ઇન ધીસ ઇક્વેશન, વી વિલ રાઇટ 2 × (n), વી વિલ રાઇટ 1.3/(1.3-1)(MRT1). MRT1, M ઇઝ ગીવન 1 kg, R ઇઝ 0.287. ઓકે, હિયર 287 રિટર્ન. ઓકે, સો 287 0.287 kJ/kV 287 joule per kg Kelvin થશે. ઓકે, 287 joule per kg Kelvin, આ ધ્યાન રાખજો. અહીંયા જો તમે 0.287 લખો છો તો જે તમારો આન્સર આવશે એ ડાયરેક્ટ કિલો જૂલમાં આવશે. ઓકે, અને જો તમે 0.287 kJ/kV બદલે 287 joule per kg Kelvin લખો છો તો જે તમને આન્સર મળશે એ ન્યૂટન × મીટર એટલે કે જૂલમાં મળશે. ઓકે, સો આપણે અહીંયા બુક પ્રમાણે ચાલીએ તો 287 joule per kg Kelvin. નેક્સ્ટ T1 300 કેલ્વિન, 27 ડિગ્રી સેલ્સિયસ. સો 27 + 273 ઇઝ 300 કેલ્વિન. નેક્સ્ટ P2 ઇઝ 40. હિયર વી હેવ ડિરાઇવડ P2 ઇઝ ઇક્વલ ટુ (√P1)/P3. સો P2 ઇઝ ઇક્વલ ટુ 40 ન્યૂટન પર સેન્ટીમીટર સ્ક્વેર એન્ડ P1 ઇઝ 1 (√1.3-1)/(1.3)-1. હવે પ્રોબ્લેમ ક્યાં થશે? આ મિનિમમ વર્કના ઇક્વેશનમાં બધો ડેટા મૂકી દીધો, હવે કેલ્સી યુઝ કરવામાં ભૂલ કરશો તમે.
ખાસ અહીંયા ધ્યાન રાખવું, સૌ પ્રથમ તમે શું કરશો તો કે સૌ પ્રથમ આ બધું ડેટા છે એ તમારે કમ્પ્લીટ કરવો, જેમ કે 1.3 - 1/1.3 એ તમે કરશો તો એ કેટલું આવશે, 0.2307692. ઓકે, 40 ÷ 1 = 40. નેક્સ્ટ, ધીસ વોલ મલ્ટિપ્લિકેશન વિલ બી 7462000. આ સ્ટેપ થઈ જાય ત્યારબાદ તમારે કેલ્સીમાં કરવાનું આ સ્ટેપ 40 ∗ 2, બરાબર. એ સ્ટેપ ઉપરનું સ્ટેપ થઈ જાય ત્યારબાદ તમારે સૌ પ્રથમ કેલ્સીમાં આ સ્ટેપ કરવું, 40 ∗ 0.2307692. એ આન્સર તમારો આવશે 2.342643. એને માઇનસ કેટલું કરી દેવું, 1. એ જે આન્સર આવે એને કેટલા સાથે મલ્ટીપ્લાય કરવું, તો કે 7462000 સાથે મલ્ટીપ્લાય કરી દેવું, એટલે તમને આ આન્સર મળી જશે. એ જૂલમાં મળશે, એને 1000 વડે ડિવાઈડ કરશો તો તમને કિલો જૂલમાં આન્સર મળી જશે. ઓકે, અને અહીંયા આપણો આ એક્ઝામ્પલ પણ પૂરો થાય છે. આઈ હોપ કે તમને બધાને આ બંને એક્ઝામ્પલ સમજાઈ ગયા હશે, અને સમજાઈ ગયા હોય તો બંને એક્ઝામ્પલ એકવાર ખાસ ગણી લેવા, બરાબર. અને કાંઈ પણ ડિફિકલ્ટી હોય તો કોમેન્ટમાં તમે જણાવી શકો છો.